નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ, જેને અંગ્રેજીમાં સેપરેશન ઓફ સબસ્ટેન્સીસ કહે છે, આ એકમનો અભ્યાસ કરીશું. આ અગાઉના વિડીયોમાં તમે જોઈ ગયા કે અલગીકરણની પદ્ધતિઓ, એમાં હાથ વડે વીણવું અને અનાજનું ચડવું, આ બે પદ્ધતિઓ તમે જોઈ. પદાર્થનું અલગીકરણ કેવી રીતે થાય એ તમે જોયું. હવે અલગીકરણની બીજી એક પદ્ધતિ આજે આપણે જોઈશું, ઉપણવું. તમે બધા શબ્દ તો સાંભળ્યો હશે, ઘણાને ઘેર ખેતર હશે, તો આ ઉપણવું શબ્દ સાંભળ્યો હશે. અથવા તો ઘેર પણ કોઈ અનાજ લાવ્યા હોય અથવા તો ચોખા હોય તો એ મમ્મી કચરો કાઢવા માટે ઉપણવાની પ્રક્રિયા કરતી હોય છે. તો આપણે જોઈશું ઉપણવું. સૂકી રેતી સાથે લાકડાનો વેર કે સૂકા પાંદડાનો ભૂકો મિક્સ કરો. આ મિશ્રણને ડીશ કે છાપા ઉપર મૂકો. આ મિશ્રણને ધ્યાનથી જુઓ. શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? શું બે ઘટકોના કણના કણ કદ સમાન છે? શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય છે? હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો. મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો. ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો. તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકે. શું થયું? શું રેતી અને લાકડાનો વેર એટલે કે સૂકા પાંદડાનો ભૂકો એક જ સ્થળે નીચે પડ્યા? શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું? શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું? તો હા, મિશ્રના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું કહે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો ઉપણવું એટલે શું? તો મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની પ્રક્રિયાને ઉપણવું કહે છે. ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. જુઓ, એક બેન ટેબલ પર ચડેલા છે. હવે એ પદાર્થોનું અલગીકરણ કરી રહ્યા છે ઉપણવાની પદ્ધતિથી. તો સૂપડાથી ઉપણી રહ્યા છે. તો એક બાજુ હવા આવે છે, એ સૂપડાથી અનાજ નીચે ફેંકી રહી છે. જુઓ, હલકા ફોતરા પવનથી દૂર જઈને પડે છે અને અનાજ એક જગ્યાએ એકઠું થાય છે. તો આને કહેવાય ઉપણવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઉપણવાની પ્રક્રિયાની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે, જેમ કે તમે આકૃતિ 5.5માં જોયું એ રીતે. ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે. તો આ થઈ ઉપણવાની પ્રક્રિયા. હવે જોઈશું ચાડવું. તો ચાડવું શું હોય? તમે આ પ્રક્રિયાથી તો વાકેફ છો જ, છતાં પણ આપણે ભણીશું. તમારા ઘરની અંદર મમ્મી જ્યારે અનાજ લઈને બેઠી હોય, જેમ કે ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, મગ, આ પ્રકારનું સામાન જ્યારે લઈને બેઠી હોય તો એમાંથી ઝીણો કચરો દૂર કરવા માટે અથવા તો માટી જેવી વસ્તુ દૂર કરવા માટે ચાળણાથી ચાળશે, બરાબર? એ થઈ ચાળવાની પ્રક્રિયા. તો આપણે એને વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાષામાં ભણીશું. તો ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવી હોય છે, જે માટે તેમાંથી કચરો તથા ભૂસો દૂર કરવાની જરૂર પડે છે. તો આપણે શું કરીએ છીએ? આપણે ચાણી લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ. ચાળવાથી ચાણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે. જ્યારે મોટો કચરો ચાણીમાં ઉપર રહી જાય છે
અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે અને સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાંસા ચાણા એટલે કે મોટી ચાણી પર નાખવામાં આવે છે. ચાણો તેમાંથી છડવા અથવા ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા ડાખડા અને ફોતરા દૂર કરે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ચાળવાની પ્રક્રિયા બતાવેલી છે આકૃતિ 5.6ની અંદર. તો ચાળવાની પ્રક્રિયા આ રીતે થાય. મમ્મી જ્યારે રોટલી બનાવતી હોય તો રોટલી બનાવતા પહેલાં લોટને ચાળી લે છે ચાણીથી, તો એ થઈ ચાળવાની પ્રક્રિયા. એમાં જે અશુદ્ધિ હશે લોટની અંદરની એ ચાણીની અંદર રહી જશે અને ઝીણો લોટ તમારા થાળની અંદર પડી જશે, તો એ થઈ ચાળવાની પ્રક્રિયા. તમે આવા જ ચાણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે. તો જુઓ આકૃતિ 5.7, તો મોટા કાંકરા અને પથ્થરોને ચાળવાની ક્રિયા દ્વારા રેતીમાંથી દૂર કરવામાં આવે છે. તો આ રીતે જુઓ, તમે ક્યાંક બાંધકામ ચાલતું હોય અથવા ક્યાંય ઘર બનતું હોય તો ત્યાં જોજો, આ રીતના ચાણા તમને જોવા મળશે રેતીમાંથી કાંકરા પથ્થર દૂર કરવા માટે. તો એ ત્યાં પણ એ ચાળવાની પ્રક્રિયા થતી હોય છે. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 4. ઘરેથી એક ચાણી અને થોડી માત્રામાં લોટ વર્ગમાં લાવો. લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને ચાળો. હવે ચોકનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવો. શું લોટ અને ચોકના ભૂકાને ચાળવાથી અલગ કરી શકાશે? જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. હવે આપણે જોઈશું નિક્ષેપણ, નિતારણ અને ગારણ પ્રક્રિયા. આ પ્રક્રિયા પણ તમે ઘરે જોઈ ચૂક્યા છો, છતાં આપણે વિજ્ઞાનની ભાષામાં ભણીશું. તો ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે. રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? તો દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે, જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે. ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા કે ધૂળ? શા માટે? તમે જોયું છે કે ગંદું પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને નિક્ષેપણ પદ્ધતિ કહે છે. ખાસ યાદ રાખજો, નિક્ષેપણ કોને કહે છે? તો જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. અને જ્યારે પાણી ધૂળયુક્ત એટલે કે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ પદ્ધતિ કહે છે. તો નિતારણ પદ્ધતિ કોને કહેવાય? તો એ મિશ્રણમાંથી જે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહે છે. આકૃતિ 5.8ની અંદર તમે જોઈ શકો છો કે મિશ્રણના બે ઘટકોનું નિક્ષેપણ અને નિતારણ વડે અલગીકરણ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે ને આ ચિત્રની અંદર, તો એકમાં નિક્ષેપણ છે અને એકમાં નિતારણ છે. હવે જોઈશું, ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય. આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડી વાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. તો ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ.
ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? તો સામાન્ય રીતે આપણે ચાની પત્તી દૂર કરવા ગળણીનો ઉપયોગ કરીએ છીએ. તો નિતારણ કરવાનો પ્રયત્ન કરો, તે બહુ મદદરૂપ નહીં થાય. શું થોડી પત્તી ચામાં રહી જાય છે ને? હવે ચાને ઘાણીમાં ગ્રેડો. શું ચાની બધી જ પત્તી ઘાણીમાં રહી જાય છે? તો આ પદ્ધતિને ગાળણ કહે છે, જેને ફિલ્ટરેશન કહે છે. તો આકૃતિ 5.1ની અંદર તમે જોયું બરાબર, આકૃતિ 5.1માં આ રીતે આ થઈ ગાળણની પ્રક્રિયા. જોયું ચા કેવું ઘાણીથી ગાળીને કપમાં લેવાય છે તે. તો નિતારણ અને ગાળણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? તો ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? ઘણીવાર નળમાં આવતું પાણી ડહોળું હોય છે. તળાવ કે નદીમાં લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડહોળું હોઈ શકે છે. તો ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ કે જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ પ્રક્રિયાઓ થઈ, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. તો આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ તમારે ખાસ યાદ કરવાની રહેશે. તો આજે આપણે કેટલી પદ્ધતિઓ ભણ્યા અલગીકરણની? કુલ ત્રણ પદ્ધતિઓ ભણ્યા, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણે ગાળણ. તો આ પદ્ધતિઓ ધ્યાનમાં રાખજો, એકમાંથી બીજામાં ભળી ન જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે નવા મુદ્દા સાથે અને નવા વિડીયો સાથે ફરી મળીશું. નમસ્કાર.